નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન્સ મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં ઓનલાઈન ટીચિંગમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકની હમ એકમાં અભ્યાસ કર્યો હતો પાઠ તેર વિશે તે હવે આગળ અભ્યાસ કરીએ ચાલો ઉઠો ત્યારે સવાર પડી ઉગતા સૂર્યને નમસ્કાર કરો આપણે તે નદી કાંઠે જ ઘૂમીશું શહેર તો ઘણા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી એવું જોઈ જોઈ જીવ બળે છે ચાલો કતાર ગામને રસ્તે અશ્વિની કુમાર છે અશ્વિની કુમાર એટલે સુરતનો એક વિસ્તાર છે તે તો સ્વસન કાંઠે પણ રડિયામળો લાગે છે પછી વારાછા આગળ કામરેજ માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે આપણે આગળ જોયું તો તો હરિપુરા અને તેની પાસે બારડોલી એક હિન્દી કવિ કહે છે તેમ આ ભારતનું થર્મોપોલી કહેવામાં આવે છે એટલે કે ગ્રીકવાસીઓએ આ મેદાન ઉપર જે યુદ્ધની અંદર કે પોતે યુદ્ધ કરીને કર્યું હતું તેની માહિતી આપણને જોવા મળે છે અને આ એ જ મેદાન છે બસ અમે જાણતા જ હતા કે સુરત રેલપાટા ઉપર આવી છે તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું ભય લખ્યું લખાઈ ગયું એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું છે એમાં આવડો બળાપોસા માટે એટલે કે આટલું બધું જોર જોરથી બુમાસું માટે પાડો છો અહીં નદીમાં સોળસો બાર અને સોરસો ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી એમાં પરદેશીઓ લડી મુવ્યા હતા આપણે બારણે પારકી લડાઈ ડચ અંગ્રેજો ડચ અંગ્રેજ ફરાસિયા વલંદા બધા જ લડ્યા હતા અને અંગ્રેજોએ તો ખૂટો બેસાડ્યો એટલે કે પાયો નાખ્યો ઉત્તરે વેટ ડબોલી અને સિંગળપોર એ ત્રણ ગામોમાં જતા આવતા થાય બપોર એમ કહેવાયું છે પણ આપણે ડબોલીનો પૂત્યો ટેકરો તો ચડીશું જ હારે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું પાંડવોની ગુફા ભીમની ગદા કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈક જૂનું ખંડેર્યું આવ્યું આવું તો સાંભળવા મળવા જ પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્વત છે તાપી નદીનો વડા કંઈ એવો છે કે જાણે નર્મદાની સાથે ભળવા જવા માગે છે એમ લાગે પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ ભય હા ભય તો ખરો જ પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી જાતની વસ્તી નદી સંગમ તળાવો અને જૂના બંધો ખંડેરીઓ તો ખરા જ અને હેડ બાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુના ગામોમાં નામોને છેડે પાડા આવ્યા કરશે વરપાડા અમલપાડા પણ આપણે તો ગામ મોહીને જઈશું રસ્તો બરાબર નથી તે થઈ રહેશે પણ સામી નજરે સાત કોડાની હેરિયા જોવાની કેવી મજા આવશે ચાલો આપણે તો તોફાની નદી ક્રીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે તેલનો વિસ્તાર ધરતીની તળે અને ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેપાળા જ્વાળામુખીએ કરેલી અગન ઉલટીઓની નિશાનીએ શેકાવ પહેલાની વાત છે એટલે કે ઘણા વર્ષો પહેલાની વાત છે આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે મજા તો ઉપર જઈશું ત્યારે આવશે આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત એ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ જોવા મળશે જાળવીને ચાલજો આ રહ્યો બાંધ્યો દરવાજો તો તે ઘણો જૂનો કોણે બાંધ્યો હશે કોણ જાણે પણ જાણે આ ડુંગર ઉપર જઈ કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આત્મી ગયું હોય હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે આપણે જરા ઊંચે ચડીએ રસ્તો જરા બરાબર નથી સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે હવે તો દૂર જઈએ જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગશે માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા વિંધ્યવન ખુદી સાતપોળાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતને પધારતા કેવા ચાંચલ્યમાન બને છે કદીક ધોતે કદીક વિશાળ પટે કદીક હરણે ફાળે ગૌરવ ભર્યા માં નર્મદા સાડા નવસો કિલોમીટરનો કાંઠો અમરકંઠકથી અહીં સુધી માં તમે અમારા માટે શું શું નથી લાવ્યા રમ્ય છો ભવ્ય છો સુહામણા છો આહલાદક છો સંતોના શિર છત્ર છો સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારાયેલા છો મહાસતી અનસૂર્યાના પરમ સખીજન છો પ્રાત્ર સ્મરણીય છો એટલે જ રાતવાસો અહીં કરીશું હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે હમણાં તો આપણે હવા ખાઈ લઈએ આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ગુપ્ત ગંગા કહેવાય એમ આ પણ ગુપ્ત તેલ ધારાવત કહેવાય ફિલસુફી કહે છે કે મન તેલ ધારાવત રાખવું એટલે જેમ કે પાણી ઉપર તેલ પડે છે તો એ તરતું જ રહે છે એમ આપણે પણ સંસારની અંદર કે સંસારમય જીવન છે એવું જીવન સારું એવું જીવવું જોઈએ તો આભાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પણ પૂર્ણ થાય છે અસ્તુ